નમસ્કાર. આજે આપણે જોશું એક એવી અદ્ભુત ટેકનોલોજી વિશે કે જે આપણી જીવનમાં અથવા કહી શકાય કે મોબાઈલ આપણે જ્યારે પણ વાપરીએ ત્યારે એ આપણે મદદરૂપ થઈ શકશે. જી હા, તમે સાચું જોઈ રહ્યા છો અને કદાચ સમજી પણ ગયા હશો. હું ફક્ત બોલું છું અને એ મારા માટે લખી આપે છે. આ છે ગૂગલની એક ફેસિલિટી અથવા કહી શકાય એક સગવડતા. આપ જે રીતના જોઈ શકો છો, હું અત્યારે વોટ્સએપ એપ્લિકેશનની અંદર છું અને હું જે બોલું છું એ મારા માટે ટાઈપ થઈ રહ્યું છે અને એ લગભગ બધું સાચું છે. સારું, ચલો તો આપણે જોઈએ કે આ વસ્તુ મોબાઈલમાં કઈ રીતના કન્ફિગર અથવા સેટઅપ કરી શકાય. પ્લે સ્ટોર ઓપન કરી અને ગૂગલ કીબોર્ડ એવું ફાઇન્ડ કરવાનું છે, એટલે સર્ચ રિઝલ્ટમાં જી બોર્ડ તો ગૂગલ કીબોર્ડ કરીને આવશે. હવે તમારે આ અપડેટના બટન ઉપર ટેપ કરવાનું રહેશે, કારણ કે આ મોબાઈલમાં આ એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ છે, એટલે એને ફક્ત આપણે નવા વર્ઝનમાં અપડેટ કરીએ, લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરીએ છીએ. કદાચ તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ ન હોય તો તમારે ઇન્સ્ટોલ બટન આવશે, તો તમારે ઇન્સ્ટોલના બટન ઉપર ટેપ કરવાનું રહેશે અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે તમે આ કીબોર્ડ ઉપર આવશો ત્યારે તમને માઇકનો ઓપ્શન દેખાશે. માઇકની ઉપર કરશો તો તમને પરમિશન પૂછશે, એલાઉડ કરવાનું છે. પછી ફરીથી ટેપ કરવાનું અને સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સ એટલે એમાં આવશે લેંગ્વેજ ઓપ્શન અને એડ કીબોર્ડ અથવા આપણે અત્યારે ગુજરાતી ઉપર ટાઈપ કરી ફક્ત ગુજરાતી સિલેક્ટ કરીએ. ડન. બેક સ્પેસની બાજુમાં સ્પેસ ઉપર લોંગ પ્રેસ કરીએ તો ગુજરાતી કીબોર્ડ આવી જાય, અથવા આપણે આ જે ગ્લોબનો આઇકોન છે એને પણ આપણે યુઝ કરી શકીએ ઇંગ્લિશમાં જવા માટે અથવા ગુજરાતી કીબોર્ડમાં જવા માટે. ફરીથી આપણે એક વખત દબાવીએ તો એ શોર્ટકટ છે, અને લોંગ પ્રેસ કરી રાખીએ ત્યારે આપણો ઓપ્શન આવે કે ઇંગ્લિશ ગુજરાતીમાંથી કયા કીબોર્ડમાં જવું છે. આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ. હવે આપણે શું કરવાનું છે, આ માઇકના આઇકોનને ટેપ કરવાનો છે અને બોલવાનું શરૂ કરવાનું છે. જ્યારે એ લિસનિંગ અથવા સ્પીક નાઉ એવું લખાયેલું આવે ત્યારે આપણે બોલી શકીએ અને એ આપણા માટે ટાઈપ કરી આપે. તો છે ને આ સરસ મજાની સુવિધા. તો પછી ટેપ કરો અને બોલો અને લાભ લ્યો ગૂગલના આવા સરસ ફીચરનો. અને તમે તમારા સૂચનો અને શિખામણો નીચે કોમેન્ટમાં આપી શકો છો. અને આવનારા વિડીયોમાં આપણે બીજી એક એપ્લિકેશન જોશું જેનાથી બહુ સહેલાઈથી આપણે બીજી ભાષાના ડોક્યુમેન્ટને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકીએ. જેમ કે ઇંગ્લિશમાં લખેલું કોઈ આર્ટિકલ આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકીએ.
દાખલા તરીકે કોઈનું વિઝિટિંગ કાર્ડ હોય તો એને આપણે ગુજરાતીમાં રૂપાંતર કરી શકીએ. ધન્યવાદ. And in the same way, we can work with English. We just need to press this little mic icon and it will be ready to take our voice input. And once you are familiar with, or can say that once the Google is familiar with your voice, it really become easy and much more effective way to type with just speaking with your device. Thank you and have a wonderful typing experience.